બાકી જંગલમાં આવો તો મહેરબાની કરીને કચરો ન કરતા, પ્લાસ્ટિક નહીં. અહીંયા જ્યાં જઈને કચરો જ છે. તો જાંબુઘોડા કેમ્પસાઇટથી જેવા અમે નીકળ્યા એ ભેગો ધોધમાર વરસાદ ચાલુ થયો. અમે તો નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે, પણ રસ્તામાં હું હાથની માતા વોટરફોલનું બોર્ડ જોઈ ગયો. આ જગ્યા વિશે મેં બહુ બધું સાંભળ્યું હતું અને ઘણી બધી રીલ પણ જોઈ હતી. તો સીધા અમે યુટર્ન મારી અને નીકળી ગયા હાથની માતા વોટરફોલ જવા માટે. જો તમે અમદાવાદથી આવતા હોય તો હાથની માતા વોટરફોલ 175 કિલોમીટર થાય છે અને બરોડાથી 78 કિલોમીટર જેવું થાય છે. હાથણી માતા વોટરફોલ પંચમહાલ જિલ્લાના પોયલી ગામની બાજુમાં જ આવેલો છે. અમે જતા હતા ત્યારે રસ્તો અમને એટલો સુમસાન મળ્યો કે અમને એમ હતું કે ત્યાં કોઈ હશે જ નહીં, પણ અમે જેવા પાર્કિંગમાં પહોંચ્યા તો નકરા ગાડીઓના ઢગલા હતા. હરખમાં ને હરખમાં અમે ચાલુ વરસાદે શૂટિંગ તો કર્યું, પણ અમારા ફોનના માઇકમાં ગરી ગયું પાણી અને પછી અવાજ કંઈક આવો આવવા માંડ્યો. આપણે જાય છે હાથણી માતા વોટરફોલ. જેવા તમે વોટરફોલ નજીક પહોંચશો એટલે બે રસ્તા આવશે, એક જશે હનુમાનજીના મંદિરે અને બીજો જશે હાથણી માતા વોટરફોલ. રસ્તો થોડોક પથરાળ અને સ્લીપરી છે અને પાણીમાં પણ હાલીને જવું પડે એમ છે, તો થોડુંક ધ્યાન રાખીને જાજો. તો આ જગ્યાનું નામ હાથણી માતા વોટરફોલ એટલે પડ્યું કારણ કે ત્યાં ધોધની નીચે હાથીના બચ્ચા જેવા શેપનો એક બહુ મોટો પથ્થર છે અને અંદર એક ગુફામાં મંદિર પણ આવેલું છે. તો જાંબુઘોડા થી 200 કિલોમીટર દૂર છે હાથણી માતા વોટરફોલ. ઓકે, બૂટમાં પાણી ભરી ગયું નકરો અને સરસ છે, બહુ સરસ છે. પણ જે લોકોને કઈ પગની તકલીફ હોય કોઈ હાલી નો હતો એને નહીં આવવાનું, એટલે એટલું બધું કઈ દૂર નથી. દૂર નથી પણ પથ્થર છે, 5 મિનિટ નું વોકિંગ ડિસ્ટન્સ છે. હા, નહીં નહીં તો અંદર પાણકાર છે, નસીબ થવાય એવું છે. ગુફામાંથી અંદર થી જવું પડે, જવું પડે, આમ જવું પડે. સરસ મજાનો વરસાદ છે એટલે સારું પાણી ફ્લો સરસ છે. ટ્રાફિક પણ ઘણો બધો સારો એવો છે. અહીંયા જેવા વોટરફોલ વિઝિટ કરીને નીકળ્યા, ફૂલ પેલડાતા અને ફૂલ ભૂખ લાગી હતી, એટલે અમે રસ્તામાં જ ગરમા ગરમ રોટલા અને રીંગણા બટેટાનું શાક જોયું અને એ આદિવાસી ફેમિલી એટલું પ્રેમથી જમાડતા હતા ને કે તમે વોટરફોલ વિઝિટ કરો તો આ લાવો લેવાનું ભૂલતા નહીં, કેમ કે બહુ સરસ દેશી મકાઈના રોટલા અને શાકને તમને બહુ જ મજા આવશે. સુપડા સાફ કરી નાખ્યા, બહુ મજા આવી જમવાની. બહુ સરસ ભાઈએ જમાડ્યું. અહીંયા લોકલ છે મકાઈના રોટલા, રીંગણા બટેટાનું શાક, લીંબુ, લસણની ચટણી, ડુંગળી, પલેરા, પછી તો બહુ મજા આવી જાય. સેવ ટામેટા ને જમાવટ છે. તો હાથણી માતા વોટરફોલ વિઝિટ કરો તો સ્પેશિયલી આવજો ક્યારેક જમવા, બહુ મજા આવશે. વોટરફોલ વિઝિટ કરીને પછી આવવાનું અહીંયા, એટલે જોરદાર ભૂખ લાગી હોય નાહીને અને
મજા આવી જાય. ઓવર એન્ડ આઉટ.